ભર્ચના પાછવતી વિસ્તારમાં સિવાસમ રોડ ઉપર ચાલી રહેલ પેવર બ્લોકની કામગીરીને લઈ જિલ્લા અધિક કલેક્ટરે માર્ગને વનવે જાહેર કર્યો છે ભર્ચના સિવાશ્રમ રોડથી શક્તિનાથ સુધીનો જાહેર માર્ગ પેવર બ્લોકથી તૈયાર કરવામાં આવી રહ્યો છે જેના પગલે જિલ્લા અધિક કલેક્ટર એક મહિના માટે રોડ ને જાહેરનામું બહાર પાડી વનવે જાહેર કર્યો છે પરંતુ પેવર બ્લોકની કામગીરીના બહાના હેઠળ સમગ્ર માર્ગને વાહન વ્યવહાર માટે સદંતર બંધ કરી દેવાતા દુકાનદારો અને લોકોને ભારે હાલાકી પડી રહી છે વરિયા રોડ ઉપર સેવાશ્રમ હોસ્પિટલ ઉપરાંત બ્લડ બેંક અને અન્ય ત્રણ ખાનગી હોસ્પિટલો પણ આવેલી છે જેમાં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકીનો ભોગ બની રહ્યો છે ત્યારે આજે તો એક દર્દી હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જીવ ગુમાવતા દર્દી પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો વર્ષની નવજીવન ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા કૌશિક ઈશ્વર સોલંકીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટકટાવી લીધી હતી અને તેની હાલત કફોડી બની ગઈ હતી તેને પ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત નાજુક લાગતા તેને સારવાર માટે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે ભરૂચના સેવાસમ રોડ ઉપર આવેલ જીવન જ્યોત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પાંચપતિ નજીક જ હોસ્પિટલની બહાર સિવાસમ રોડ ઉપર પ્યોર બ્લોકની કામગીરી ચાલી રહી હતી જેના પગલે કામદારોએ એમ્બ્યુલન્સની હોસ્પિટલ સુધી જવા દીધી ન હતી અને આઈસીયુવાડી એમ્બ્યુલન્સમાંથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ખોશિક સોલંકીને સ્ટ્રેચર પર જ વેન્ટિલેટર અને ઓક્સિજન કાઢી જીવન જીત હોસ્પિટલ ખાતે ત્યાંથી પગપાળા લઈ જવાતો હતો તે દરમિયાન રસ્તામાં જ તેનો જીવ જતા દર્દીના પરિવારજનોએ રોડની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચી હોત તો દર્દીનો જીવ કદાચ બચી ગયો હોત તેવું કહી રહ્યા હતા ગોકળગતીએ ગતિએ ચાલતી પીવર બ્લોકની કામગીરીના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે અધિક જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું